ભરૂચ અંકલેશ્વર નેશનલ હાઈવે નંબર 48 ને અડીને આવેલ ભંગારના ગોડાઉનમાં આગની ઘટના સામે આવી હતી. અંકલેશ્વર ડીપીએમસી અને પાનોલી ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. બનાવની પ્રાપ્ત સૂત્રીય માહિતી મુજબ જિલ્લામાં દિન પ્રતિદિન આગના ઘટનાઓ સામાન્ય બનતી જાય છે. ક્યાંક કોઈ કંપનીમાં તો ક્યાંક કોઈ ભંગારના ગોડાઉનમાં છાસ વારે આગની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે આજરોજ ફરી એક આગની ઘટના સામે આવી હતી. અંકલેશ્વર નેશનલ હાઈવે નંબર 48ને અડીને આવેલા અમન માર્કેટના એક ભંગારના ગોડાઉનમાં અગમ્ય કારણોસર અચાનકથી આગ ભભૂકી ઉઠી હતી. આગને એક લઈ ધુમાડાના ગોટે ગોટા આકાશમાં નજરે પડ્યા હતા. આગની જાણ અંકલેશ્વર ડીપીએમસી ફાયર વિભાગને કરવામાં આવતા ડીપીએમસી ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ ઉપર પાણીનો મારો ચલાવ્યો હતો. જોકે ભારે જહેમત બાદ પણ આગ કાબૂમાં ન આવતા પાનોલી ફાયર વિભાગ પણ ઘટનાસ્થળે પહોંચી હતું. ભંગારના લીધે આગ ઉપર કાબૂ મેળવવામાં ફાયર ફાઈટરોને ભારે જહેમત ઉઠાવવી પડી હતી. અંદાજિત 2 કલાકની ભારે જહેમત બાદ આગ ઉપર અંકલેશ્વર ટીમી ડીમી ડીપીએમસી અને પાનોલી ફાયર વિભાગની ટીમે કાબૂ મેળવ્યો હતો. જોકે દર વખતે જેમ ભંગાર ભરેલો ગોડાઉન આગ લાગવાના કારણે અકબંધ રહ્યું હતું, સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ ન થતાં સ્થાનિકોને રાહતનો શ્વાસ લીધો હતો. યાકુબ પટેલ, ZSTV, ભરૂચ.